કોને થતું છે કે આવો ડબ્બો શેનો છે. પેલા રિમેનિંગ છે એ કરી નાખીએ, બાકીના બે ત્રણ સમ બાકી છે એ કરી નાખીએ. ચાલ પેલા હું બાકી છે એ પતાવી બરાબર. પહોંચે તો આપણે પૂછ્યું નાઇન પર એસીની સ્વિચ ઓફ કરો. ક્વેશ્ચન નંબર 9 પર ઇન અ રોમ્બસ PQRS of a side 17 and diagonal PR जो एक rhombus छे. What is the property of rhombus? All sides are all sides are same. And what about diagonal? Diagonal are not same. And other thing? They bisect each other at 90 degree. એક ડાયગોનલ મોટો હોય એક ડાયગોનલ નાનો હોય પણ એકબીજાને બાયસેક્ટ કરે રાઈટ એટ 90 ડિગ્રી. ઇવાન્શ PQRS ઇઝ અ રોમ્બસ. PQRS ઇઝ અ રોમ્બસ અને આ 90 ડિગ્રી હોય. બધા એંગલ 90 ડિગ્રી હોય. એન્ડ સાઈડ PQ એ 17, આ 17 છે. Diagonal PR equal to 16. You have to calculate the area of rhombus. What is the area of rhombus? Area of rhombus equal to 1/2 of diagonal 1 into diagonal 2. Out of 1 diagonal PR is given in short, you have to find QS. Nijo diagonal find karvano che. Let PR and QS are two diagonal bisect each other at O. O માં મળે છે. લખવાનું હું જે બોલું છું એ. રાઈટ? હવે બાયસેક્ટ કરે છે તો હોલ PR is 16. So PO is 8 થાય. પણ આખું 16 છે, બાયસેક્ટ કરે ને સરખા ભાગ થાય. So in triangle POQ માં એંગલ O 90 ડિગ્રી છે. સો એઝ પર ધ પાયથાગોરસ થિયરમ 17 - 8 17 - 8 સ્ક્વેર અથવા તો OP સ્ક્વેર + OQ સ્ક્વેર ઇક્વલ ટુ PQ સ્ક્વેર ઇઝ 8 સ્ક્વેર + OQ સ્ક્વેર ઇક્વલ ટુ 17 સ્ક્વેર. એટલે કે 17 સ્ક્વેર માંથી આને કીધું ને 17 સ્ક્વેર માંથી 8 નો સ્ક્વેર 90 ડિગ્રી ની સામેની સાઈડ હાઇપોટેનસ. મને જ્યારે સાઈડ ફાઇન્ડ કરવાની હોય આ સાઈડ છે, સાઈડ ફાઇન્ડ કરવાની હોય તો મોટામાંથી નાનો નો સ્ક્વેર માઇનસ કરવો પડે. સો OQ સ્ક્વેર ઇક્વલ ટુ 17 સ્ક્વેર માઇનસ 8 સ્ક્વેર 289 માઇનસ 64. 9 માઇનસ 4 ઇઝ 5. 8 માઇનસ 6 ઇઝ 2. ઇઝ 225 ઇઝ OQ સ્ક્વેર. સો OQ ઇક્વલ ટુ 15. આનું રૂટ છે, આ સ્ક્વેર છે તો આ સાઈડ રૂટ થાય. તો આ OQ એટલે 15 થયું. So other diagonal, diagonal 1 is our diagonal 1 છે. PR, the first diagonal. So OQ equal to 15. So QS equal to 2 into OQ. આ 15 હોય તો આપણું 30 થાય. કારણ કે તે બાયસેક્ટ કરે છે. So 2 into 15, that is 30. Is QS. એની diagonal 2, second diagonal. 30 સેન્ટીમીટર મીટર ખબર નહીં શું છે. અંદર ખબર નહીં જોયું નથી. એટલે કે આ ફર્સ્ટ ડાયગનલ ઇઝ 16, સેકન્ડ ડાયગનલ ઇઝ 30. ડાયગનલ 1 એન્ડ ડાયગનલ 2 બંને હોય તો મને એરિયા મળે. એરિયા ઓફ રોમ્બસ ઇઝ 1/2 ઓફ ડાયગનલ 1 એન્ડ ડાયગનલ 2. ડાયગનલ 1 ઇઝ 16 વિચ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન એન્ડ ડાયગનલ 2 ઇઝ 30. ઇઝ 8 240 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સેન્ટીમીટર માં આપ્યું હોય તો સેન્ટીમીટર સ્ક્વેર કઈ ના આપ્યું હોય તો યુનિટ સ્ક્વેર લખવાનું. સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓકે ફ્રોમ ધ
given figure, find the area of trapezium. What is the trapezium? What is the property of trapezium? 1 by 2. What is the property of trapezium? Trapezium kaun hai kehwai? Kaun hai trapezium kehwai? Bhai, shu chhe? Trapezium nahi khabar? Formula hai. अरे फॉर्मूला नहीं, ट्रेपेजियम कौन है कहवाए? कौन है ट्रेपेजियम कहवाए? वन ओनली वन पैर इज पैरेलल, खाली आज पैरेलल होय, पैरेलल એટલે જે ક્યાં એક્સટેન્ડ કરો તો ક્યારે ના મળે એને પેરેલલ કહેવાય. ઓન્લી વન ઓપોઝિટ પેર ઓફ અ સાઇડ ઇઝ પેરેલલ, પણ બાકીની સાઇડે પેરેલલ ના હોય. આ જો મળે આગળ જઈને, એટલે આને આ પેરેલલ નથી, ખાલી આ જ પેરેલલ છે, આ પેરેલલ ની સાઇન છે, આ બંને પેરેલલ છે. Only one pair of opposite side. Pair એટલે આ સામસામી side. એ parallel પર. Other pair is not parallel. It's trapezium. What about parallelogram? Parallelogram માં શું હોય? આ ભી parallel હોય? આ ભી parallel. All sides. All sides ના કહેવાય? બધી side parallel જ કેમ ના કહેવાય? Two pairs. Opposite sides are parallel. એવું બોલાય. Opposite. Okay. All sides equal હોય. All sides parallel ના હોય. All sides parallel આમ થાય. समझ में आयो? रोम्बस में शू है? रोम्बस प्रॉपर्टी शू है? ऑपोजिट साइड्स आर पैरेलल, ऑल साइड्स आर इक्वल, डायगोनल्स आर नॉट इक्वल एंड डायगोनल्स बाइसेक्ट ईच अदर एट 90 डिग्री. व्हाट अबाउट स्क्वायर? स्क्वायर ऑपोजिट साइड्स आर पैरेलल, ऑल एंगल्स आर 90 डिग्री, डायगोनल्स आर इक्वल, दे बाइसेक्ट ईच अदर एट 90 डिग्री. ખાલી 90 ડિગ્રી રોમ્બસમાં અને સ્ક્વેરમાં જ હોય. આ પેરેલેલોગ્રામ છે. પેરેલેલોગ્રામને સીધો કરી દો આમ તો રેક્ટેંગલ બને. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પેરેલેલોગ્રામ એન્ડ રેક્ટેંગલ? શું છે ફરક? શું છે? 90 ડિગ્રી બિટવીન. ઓલ એંગલ આર 90 ડિગ્રી. ઓલ એંગલ આર 90 ઓન 90 ડિગ્રી. વોટ અબાઉટ ડાયગોનલ? રેક્ટેંગલ ના ડાયગોનલ 90 ડિગ્રી પર બાયસેક્ટ ના કર, ના કર, ના કર. તો આના ભી ના કરે. મે એ કીધું ના કર. અરે ના કરે તો હું ડિફરન્સ પૂછું છું આ બંનેમાં. ડિફરન્સ શું છે? તમને દેખાય છે કે આનો એક ડાયગોનલ મોટો હોય, એક ડાયગોનલ નાનો હોય, પણ આના બંને ડાયગોનલ સરખા હોય. ડાયગોનલ્સ આર નોટ ઇક્વલ. ડાયગોનલ બાયસેક્ટ ઈચ અધર. આ 12 હોય તો 6 6 થાય, આ 8 હોય તો 4 4 થાય. Diagonals are not equal and they do not bisect at 90 degree. 90 degree માં ખાલી ચારે સાઈડ સરખી હોય તો જ 90 degree માં bisect થાય. ઓકે, આના પણ અહીંયા પણ 90 degree તો ના જ બનાવે, કારણ કે ની ચાર સાઈડ સરખી નથી. પણ diagonals are equal એટલે કે આ 8 હોય તો આ 4 4 થાય, તો બીજું પણ 8 જ હોય એટલે કે આ બી 4 4 થાય. Both the diagonals are each equal as well as bisect each other but not 90 degree. કોના ડાયગોનલ સરખા હોય? રોમ્બસ ના સ્ક્વેર ના. રોમ્બસ ના સરખા હોય સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. ભઈ રોમ્બસ માં આ જે ક્રોસ થાય ને એનો એક ડાયગોનલ મોટો હોય એક નાનો હોય, તો રોમ્બસ માં બંને ડાયગોનલ સરખા ના હોય. ડાયગોનલ કોના સરખા હોય? જેમ સીધું હોય, ધેટ ઇઝ ધ સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. ધ ડાયગોનલ્સ આર ઇક્વલ. Diagonals bisect each other at 90 degree. Diagonals bisect each other at 90 degree. Square. Rhombus. Square and rhombus. Square. अरे भी बनने आंसर जो ये चाहिए मानो भी राइट ना क्या है तुम्हारा? All sides are same. Square and rhombus. Square and rhombus. बड़ी साइड सरकी है. Opposite sides are same. Rectangle. Okay, parallel. Square. Square. Parallelogram. Rectangle. Rhombus. Badhuj. Opposite sides sarkhi na hoy. Opposite sides sarkhi hoy. Opposite sides to sarkhi hoy. Amo bhi opposite sides sarkhi. આપણે ક્યાં કીધું? ચારે ચાર સાઈડ સરખી હોય તો સામસામે તો સરખી હોય જ ને, તો ચારે ચાર આન્સર આવે આમાં.
opposite sides are same. Not only parallelogram and rectangle. Square भी था, triangle भी था. चारे sides सर की दी हुई, तो square and rhombus है. Square and rhombus है. खबर पड़ी. अबे आपड़े यहाँ जो ये छे, एक trapezium छे. Trapezium means only one pair. That is also not same. Any जो length से सेम ना हो, एक नानी हो एक मोटी हो, right? कम ही देरी तो हो सके, आउ भी हो सके. तुमने देखा है तो parallel हो, अने आ ने आ parallel ना थी. आ parallel छे, आ parallel ना थी. This is trapezium. फिगर आप ही दे ली चाहिए हमने ये फिगर में जोड़ने करवाने चाहिए ये गिवन फिगर फाइव फोर डीसी आसू चाहिए ट्रेपेज़ है उसे बिकॉज़ वन पैर इज़ पैरेलल अदर ऑपोजिट पैर इज़ नॉट पैरेलल इस एबीसीडी एबीसीडी इज़ ट्रेपेज़ियम Find its area. A 5 chin. A 5 centimeter. 4 centimeter. But I'm a construct karvanu chhe. Okay, trapezium nu area nu formula le liye. Area of trapezium equal to one half of parallel. Sum of parallel sides je parallel sides che enu sum karvanu into distance between them samjho su keh raha hai enu formula che one half sum of parallel side dekhi che ama upar bhi ab ab ane cd eno matlab thai ki one half of ab plus cd into समझ में हो? इतनो distance between them, distance इलेके आप बने parallel हो, इतने बच्चे नो distance आ गया, हाँ distance कह रहे, perpendicular distance नहीं distance कह रहे, that is a fourth. इलेके हमें तुमने सो नदी खबर, बताओ आप? CD नदी खबर नहीं, आप आम AD खबर छे, distance खबर छे, CD नदी खबर, इलेके आप रे find करो, मुझे CD equation माँ, okay? Extend CD produced करो and draw AD अथवा AE perpendicular to CD produced आ CD ने produced करो अने AE perpendicular CD produced लेकिन यार 90 degree छे वो draw करो right अबे ABCE आखु हाने बैठाओ तो ABCE is rectangle था तो रेक्टेंगल में सामने सामने साइड सरकी है आ 5 छे ना 4 है और आ तो 5 आप ही दे दिलो तो अब आ ट्रायंगल में पाइथागोरस थ्योरम लगाड़ इन ट्रायंगल ए ई डी मा पाई स्क्वायर माइनस 4 स्क्वायर हां तो ई डी स्क्वायर એટલે શું થાય આ સાઈડ છે સાઈડ જોતી હોય તો મોટા માંથી આનો માઈનસ કરવાનો દેટ ઇઝ પાઈ સ્ક્વાયર માઈનસ 4 સ્ક્વાયર is 25 minus 16 is 9 ED square. So ED equal to 3 hai. A 3 chhe. And we know that the whole ED is 5 out of whole EC is 5. Aapko EC 5 chhe. Ema kya 3 chhe. 2. 2. 2. So yahi jo. So what is the area of trapezium? Sum of parallel sides. Aba nothing. Samjhi lo. Mane jo joyu to me padhi kari na kyo. Sum of parallel sides એટલે કે 5 parallel આ બને છે 5 plus 2 into distance એટલે કે વચ્ચેનો distance is 4 2 2 sa 5 6 7 7 into 2 yani 14 and area છે centimeter square 14 centimeter square the sides of a right triangle containing the right angle R. एक right angle triangle छे, अने sides जे right angle ने contain करे छे, अने sides आप इचे in the form of X. जो है. In a right angle triangle,
in a right angle triangle. Right angles, the sides containing right angles. चलो right angle बनाती side कहीं चल. ABC. Right angle containing sides. लेकिन right angle बनाती sides छे. 5x अने 3x minus 1 centimeter छे. If the area equal to 60 centimeter square छे. Calculate the length of the sides of the triangle. You have to find the length of sides of all sides of triangle ABC. Okay, area of triangle is what? Area of triangle ABC equal to 1 by 2 base into height. 1 half of base into height. 1 half of. What is base? 3x minus 1 and 5x. Now multiply inside bracket. 5x ne any just multiply karo. 15x minus 5. 15x square minus 5. 5 threes are 15x square minus 5x. Actually, aur nahi karu jo hai. Kaun jaane 5 ne bhi niche lai chahiye na to 120 thi cut thai chahiye. Dekha chahiye na. Ane arrange karo. 120 equal to 5x no multiplication. 5x no multiplication 3x minus 1 sir. Like 5 multiplication ma niche division ma jaye 120 upon 5. To ye x vadhe mane 3x minus 1. Kaan ke 5 ki cut thai chhe etle lahiya. 5 2s are 10, 5 4s are. So 24 equal to 3x square minus x. So 3x square minus x minus 24 equal to 0. आवडे छे ने क्वालिटी इक्वेशन स्प्रेडिंग करता શું કરવાનું બોલવાનું એક બોલો તમે આ લોકો ને ખબર તો પડી જોઈએ મને કેટલું આવડે છે શું કરશો ક્વાલિટી ઇક્વેશન નું સ્પ્રેડિંગ કેવી રીતે કરવાનું 3x પાર્ટ નથી કરવાના તારે જેવું આવડે એવું બોલો કે તમે આવો હશે તો શું કરશો ने नीचे ले जाओ डिवीजन में जीरो नीचे जीरो नहीं तो क्या कौन है नीचे ए वाला इक्वेशन 3x अरे भाई 3 आज टर्म साथे जोड़ायेलू छे બધા टर्म साथे थोड़ी जोड़ायेलू छे तो तू 3 ने नीचे ले जाए 3 ने क्यारे नीचे ले जावे आ 3 હોય અને અહીંયા 3 અહીંયા x² + x - 2 સપોઝ આવું હોય तो तू 3 ने नीचे ले जाइश 3 બધા ટર્મ સાથે કોડું છે 3 તો અહીંયા છે 3 ભાઈ આની સાથે છે અને એ ટર્મ આની સાથે એડિશન માં છે 3 ને તમે નીચે ના લઈ જઈ શકો ગજબ બેટ્સ છો યાર તમને બહુ મહેનત ની જરૂર છે આવડે છે બોલો તમે મેમ 3 એમ બચે x ના જગ્યાએ बोलो तो मैं क्वालिटी इक्वेशन में सिखवाड़ी नहीं आ स्प्लिट करवाना फैक्टराइजेशन चैप्टर में आने पार्ट करवाना है ना नीचे पार्ट करवाना हम क्रॉस करवाना तो वीडियो चल रही है मेरे को स्केल नहीं ना चाहिए डिपार्ट अरे मैं मल्टीप्लिकेशन से तो करना जड़े था એમ ના કરવાનું હોય અહીંયા 2 પાવર છે અહીંયા 2 પાવર હોય અહીંયા 1 પાવર હોય x ની એક પણ પાવર નથી તો આ એક ક્વોડ્રેટિક ઇક્વેશન બન્યું કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન ફેક્ટરાઇઝેશન તમારે ચેપ્ટર છે ભઈ મંડે ની ટેસ્ટ છે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય તો એવું કહેવાનું કે 3 અને 24 ના એવા બે પાર્ટ કરો કે જેનું સબટ્રેક્શન આ જે સાઈન હોય એ કરવાનું સબટ્રેક્શન અહીંયા કઈ નંબર નથી એટલે 1 આવે શું કરવાનું સબટ્રેક્શન 1 આવે ખબર પડી તો હું તમને જો આ 10th માં આ એક એક સ્ટેપ માં કામ આવશે 10th માં
ડાયરેક્ટ આપણે કરી દેવાનું હોય પછી હું તમને ડાયરેક્ટ માં આન્સર નથી લખવાનો શીખવાડ્યું મેં હા આ પહેલા 3 આગળ 3 છે તો અહીંયા 3 નું સ્પ્લિટિંગ કરવાનું 3 into 1 પહેલા આગળ 3 છે તો 3 નું સ્પ્લિટિંગ કરવાનું જો ભાઈ તમને નથી આવડતું તો શીખવાને ઇટ્સ કમ્પલસરી હું આ મૂક્યા પછી સીધો આન્સર મૂકીશ તમે બીજી મેથડથી કરતા હશો તો તમારે આખો સમ કરવો પડશે આ ક્વોડ્રેટિક ઇક્વેશન ક્યારે કહેવાય x ની 2 પાવર x ની 1 પાવર એન્ડ નો પાવર x ની 2 પાવર મેક્સિમમ પાવર હોય તેને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય રાઈટ તો આગળ જે છે એનું સ્પ્લિટિંગ કરવાનું પછી પાછળ છે એનું બી સ્પ્લિટિંગ કરવાનું સ્પ્લિટિંગ એટલે કંઈ પણ 24 નો ટેબલ જે રીતે આવે 8 3 = 24 ખબર પડી પછી અહીંયા ક્રોસ કરો આવા ને આનું મલ્ટીપ્લિકેશન કરો 3 3 = 9 8 8 = 8 હવે શું કરવાનું છે કરવાનું છે શું આ કે કરવાનું શું કરવાનું છે 9 સબટ્રેક્શન કરવાનું છે તો આનું સબટ્રેક્શન કરો 9 - 8 = 1 હા ભઈ 1 આવી ગયો એનું સબટ્રેક્શન 1 લાવવાનું છે હવે બોલવાનું કે સબટ્રેક્શન યાની ડિફરન્ટ સાઈન બનેને અલગ અલગ સાઈન મળે ગ્રેટર નંબર મિડલ ટર્મ સાઈન ટુ ધ ગ્રેટર નંબર મિડલ ટર્મ ની સાઈન છે ગ્રેટર નંબર એટલે કે માઈનસ 9 પ્લસ 8 ત્યારે માઈનસ 1 થાય એટલે તમને માઈનસ 1 જોઈએ છે સબટ્રેક્શન યાની ડિફરન્ટ સાઈન મિડલ ટર્મ સાઈન ટુ ધ ગ્રેટર નંબર હવે આનાથી સમ કરવાનો હોય આનાથી આ આ જે 1x છે ને તમારે એનું મિડ ટર્મ નું સ્પ્લિટિંગ કરો माइनस वन एक्स इतने सूत है प्लस एट प्लस एट एक्स माइनस नाइन एक्स माइनस 24 अनुस्प्लिटिंग करो अतः एक्स ना थ्री एक्स प्लस एट माइनस नाइन इन्हें माइनस वन अरे माइनस 24 अगर आप अनेक अभी कॉमन करिए सू कॉमन निकले एक्स कॉमन निकले थ्री एक्स प्लस एट वन है अमादी माइनस नाइन कॉमन निकले तमारे जो आनु ये ना थ्री कॉमन निकले 3 કોમન નીકળે કારણ કે એની અંદર 3 જોઈએ છે અંદર 3x જ્યારે પણ માઈનસ ની સાઈન કોમન હોય ઇનસાઇડ બ્રેકેટ સાઈન વિલ ચેન્જ 3 8 = 24 એન્ડ મેક શ્યોર ધેટ બોથ ધ બ્રેકેટ મસ્ટ બી સેમ બને બ્રેકેટ સરખા આવવા જોઈએ હવે અહીંયા ટોટલ 2 ટર્મ્સ છે 1 ટર્મ અને 2 ટર્મ પ્લસ માઈનસ ની ટર્મ્સ છૂટા પડે એટલે કે આ બંને ટર્મ માં 3x + 8 ને કોમન કરી લઈએ અને બહાર કાઢી લઈએ તો અંદર x વધે આને ભી બહાર કાઢી લઈએ તો માઈનસ 3 વધે આખો મે સમ કરો દરેક વખતે હું સમ નહીં કરું મેં તમને કીધું કે અહીંયા સાઈન આપી દીધી આ સાઈન ને ઉપર આપી દો રાઈટ અહીંયાથી સમ થાય અને આ ઉપર વાળો તમારો આન્સર છે હવે x નું જે 3 નું સ્પ્લિટિંગ છે એની બાજુમાં x પણ હતું એટલે કે x x કરી દો તો તમે જે સ્ટેન્ડિંગ આન્સર જુઓ 3x + 8 અને 1x એટલે x - 3 ઇઝ યોર આન્સર એમ 6 4 જ મારા માઈન્ડ માં કરતો તે આન્સર જ નતો અતો ના થાય એવું જરૂર નથી કે તમારું ફર્સ્ટ ટાઈમ માં તમે જે સ્પ્લિટિંગ મૂક્યું હોય તમારું રાઈટ જ હોય ના થતું હોય તમારે ગમે એમ કરી માઈનસ લાવવાનું ના થતું હોય ત્યાં સ્પ્લિટિંગ ફેરવવા પડે ફેક્ટરાઇઝેશન કાઢીને કરી ખાલી ના આપો મને હું તમને એકાદું બતાવું એટલે અહીંયા જુઓ અહીંયા શું થયું હવે આ તમને પહેલા પૂરો કરી લઈએ જો એટલે કે અહીંયા બે વસ્તુ થઈ 3x + 8 અને x - 3 તો એનો મતલબ શું થાય હેન્સ 3x + 8 = 0 અહીંયા જુઓ और x minus 3 equal to 0, so x equal to 3 और 3x equal to minus 8, इनलिए x equal to minus 8 by 3, as x is a distance, and distance never being a negative, कोई पर distance छे negative में ना होए, तो this value we will not consider, so x is 3, so x is 3 है, तो यहाँ उतारो x is 3 छे, तो 5 into 3 15 એટલે કે આ સાઈડ 15 થઈ ગઈ આ AB તમારે સાઈડ થી ફાઇન્ડ કરવાનો 15 છે BC કેટલી થાય 3 into 3 minus 1 3 3 = 9 minus 1 8 તો BC 8 થાય તમને ત્રણે ત્રણ સાઈડ ફાઇન્ડ કરો તમારે અહીંયા બધું વેલ્યુ મૂકવાની એ લખવાનું બધું મેમ અગર તમે આ મેથડ કીધી એનથી ભી આન્સર આવી જશે કઈ આવશે હા અરે એક મેથડ તો છે આગળ ગઈ તો ખરી આપણે મલ્ટીપ્લિકેશન કર્યું પછી ઇક્વેશન બનાવ્યું अब मैं आया कंटिन्यू मेथड से नवी मेथड ना थी अब यार 15 छे आ 8 छे तो ac त्रणे त्रण साइड फाइंड करवानी छे ऑल साइड्स फाइंड करवानी छे तो पाइथागोरस थ्योरम थी ac स्क्वायर એટલે શું થાય bc स्क्वायर + ab स्क्वायर ab स्क्वायर + bc स्क्वायर 15 स्क्वायर + 8 स्क्वायर इज 225 + 64 289 सो ac इक्वल टू 17 थाय फॉर द थ्री साइड्स
ફરી તમારું ક્વોડ્રેટિક ઇક્વેશન કાઢો એમાંથી કરાવું છું ચલો આવા બે ત્રણ સમ કરાવું જે સ્પ્લિટિંગ કરવાના હોય એ ચલો અહીંયા જુઓ કરવાનું છે શું એડિશન કરવાનું છે સબટ્રેક્શન કરવાનું છે આ જે સાઇન હોય એ કરવાનું છે સબટ્રેક્શન કેટલું લાવવાનું છે 7 લાવવાનું છે સબટ્રેક્શન જે પણ સ્પ્લિટિંગ કરો એનું સબટ્રેક્ટ એ ભાઈ અહીંયા ધ્યાન રાખને તું એમાં કશું નથી આપ્યું ભાઈ સબટ્રેક્શન 7 લાવવાનું છે આ જે સાઇન કે કરવાનું અને આ લાવવાનું સબટ્રેક્શન 7 લાવવાનું છે સબટ્રેક્શન 7 લાવવાનું છે રાઈટ તો હવે કરીએ નંબર્સ હંમેશા નંબર્સ નું સ્પ્લિટિંગ કરવાનું હોય અહીંયા 2 છે તો અહીંયા લખો 2 1 ઝા ભાઈ આ આ મેથડ તમને હાર્ડ લાગે ઈઝી લાગે વોટએવર આ મેથડ કમ્પલસરી શીખવાની છે કારણ કે 10th માં તમે આખી મેથડ પ્રોસેસ અત્યારે તમારે પ્રોસેસ બતાવવાની છે હું તમને આ ડાયરેક્ટ ક્વેશ્ચન પરથી આન્સર કેવી રીતે લખવાનું એ હું તમને સાથે સાથે શીખવાડતી જઉં છું જે 10th માં આવું બધું લાંબુ લાંબુ ના લખવાનું હોય ડાયરેક્ટ ક્વેશ્ચન પરથી સીધું ફેક્ટરાઇઝેશન આન્સર લખવાનો હોય ઓકે તો 2 નું પાર્ટ કર્યું ને 39 નો પાર્ટ કર્યો પણ એનું સબટ્રેક્શન શું લાવવાનું છે 7 લાવવાનું છે હવે એ 13 3 ઝા લાવ 6 તો હું સ્પ્લિટિંગ કરો એટલે 6 આવે અને એ 13 એન્ડ મેક શ્યોર એનું સબટ્રેક્શન કેટલું થાય એનું સબટ્રેક્શન લાવ એ સાઇન નહીં મૂકવાની અત્યારે સબટ્રેક્શન એની સાઇન મૂકવાની નહીં તમારે કરવાનું માઇન્ડમાં એટલે 7 થઈ ગયું યસ હવે એમ લખવાનું કે સબટ્રેક્શન હોય તો બંનેને અલગ અલગ સાઇન અલગ અલગ સાઇન હોય કારણ કે -2 -2 -2 સેમ સાઇન હોય તો હંમેશા પ્લસ થાય ને પણ અલગ અલગ સાઇન હોય તો માઇનસ થાય સમજમાં આવ્યું કારણ કે એવું કે છે કે સબટ્રેક્શન કરો સબટ્રેક્શન નો મતલબ જે બે નંબર થાય બને ને અલગ અલગ સાઇન હોય તો કોને કઈ સાઇન સબટ્રેક્શન ના માઇનસ અને 6 ના બિગર ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર એટલે કે માઇનસ પ્લસ 13 પ્લસ 6 તો -7 થાય કારણ કે મને -7 જોઈએ છે પ્લસ જ્યારે પણ પ્લસ સાઇન હોય ત્યારે ઇનસાઇડ બ્રેકેટ છે સાઇન ચેન્જ ના થાય પણ જ્યારે અહીંયા માઇનસ હોય તો આ જે સાઇન હોય એ ચેન્જ થાય અહીંયા પ્લસ છે એટલે આ માઇનસ નું માઇનસ જ રહેશે 3 કોમન 3 કોમન 2x માઇનસ 3 2 ઝા 6 3 2 ઝા 6 એન્ડ 3 1 ઝા 3 3 ઝા એન્ડ મેક શ્યોર બોથ બ્રેકેટ મસ્ટ બી સેમ કમ્પલસરી બંને બ્રેકેટ સેમ આવવા જોઈએ 2x માઇનસ તો 2x માઇનસ 13 x plus 3 તો તમે જો આપણે એવો આન્સર આવે છે માઇનસ ની સાઇન અંદર આપી દો પ્લસ ની સાઇન અંદર આપી દો આ x x હતા તો 2x માઇનસ 13 અને x plus 3 ઇઝ યોર આન્સર ડાયરેક્ટ આના આના આ પરથી ડાયરેક્ટ હું આ સ્ટેપ લખીશ સમજમાં આવ્યું વન મોર આખા ઇક્વેશનમાં તમને દેખાય છે કે આ બ્રેકેટ સેમ છે 2a - 3 2a - 3 તો એ લખવાનું કે લેટ 2a - b equal to n યુ કેન સપોઝ ધેટ ઇઝ બી n n u v તમને જે લેવું હોય એ એટલે કે આની જગ્યાએ હું m લખીશ તો 3 m પણ ઉપર સ્ક્વેર છે
19 m just m plus 28 આમાં શું કરવાનું છે પ્લસ એડિશન એડિશન કરવાનું છે એડિશન કેટલું આવવું છે 19 આવવું છે ખબર પડી એટલે કે આ અહીંયા 3 છે તો 3 1 3 6 4 7 4 તો ડાયરેક્ટ ઓકે કેવું ના હોય કે મારું પહેલી ધડકે કે સ્પ્લિટિંગ કરું ને આન્સર આવી જાય ના હવે તો ફરાવવાનું જેમ કે અહીંયા લખો કે 2 14 જા કરો 14 2 જા કરો 7 ને ટેબલ માં ભી આવે 7 4 જા આવે કઈ પણ ના ફાવે તો તમારે બદલવું પડે સમજ માં આવ્યું તો 7 4 જા કરી આપણે 7 12 12 plus 7 19 એનો એડિશન 93 તો અહીંયા કોઈ સાઇન નહીં મૂકવાની પછી બોલવાનું એડિશન યાની કેવી સાઇન બને ને सेम साइन क्योंकि सेम साइन हुए दो एडिशन थे एडिशन यानी सेम साइन बोथ हैव मिडिल टर्म साइन એટલે કે -7 -12 इक्वल टू -19 થાય ઓકે હવે આ સાઇન ને ઉપર આપી દો હવે તમને આવડે સ્પ્લિટિંગ કરતા એટલે અહીંયા થાય અહીંયાનો આન્સર આવશે અહીંયા કારણ કે અહીંયા 3m હતું તો અહીંયા m આવે તમે આખું સમ કરજો હું ડાયરેક્ટ આન્સર લખું છું 3m -7 અને m -4 ઇઝ આન્સર આ ક્વેશ્ચન પરથી સીધો આન્સર લખો બટ m એ તો ક્વેશ્ચન માં હતું નહીં એ તો મેં સપોઝ કર્યું હતું સો યુ હેવ ટુ સબસ્ટિટ્યુટ ઇન અ બિગ બ્રેકેટ બનાવીને સબસ્ટિટ્યુટ કરો 3 m અને 7 વોટ ઇઝ m 2a -b m ઇઝ 2a -b -4 હવે અંદર મલ્ટીપ્લાય કરો 6a -3b -7 in a small bracket no yeah 19 also aata to a bracket na aata kya yeah second bracket na yena agar 19 also kya na are anu spitting a thai ko a bhuli jao ano answer che yaar direct answer lakhe anu me factorization kari lakhyu nahi ani jage ani jage upar 19 che to ahiya bhi nahi aave અરે આ છે ક્વેશ્ચન અને આ છે નો આન્સર આના ફેક્ટરાઇઝેશન કરીને આપણે લખ્યું ને 3 ના પાર્ટ કરીને અરે આ તો તું ચાપી ને આના પાર્ટ કરે જેનું એડિશન 19 આવે છે આ ક્વેશ્ચન તો હટી જાય ને પછી આ આન્સર લખવાનો હોય ને 3m -7 અને 1m -4 લખવાનો હોય આની જગ્યાએ એટલે m ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરો 2a -b 2a -b તો 3 2 6a -3b -7 and 2a minus b minus 4 પછી હું ટેસ્ટ લઈશ પછી મને ખબર પડશે તમને કેટલું આવે છે એના પહેલા તો આ સમજાવું છું એ તમને સમજમાં આવે છે કે નહીં એ ત્યારે ખબર પડશે ચલો પાછળ હોય આવું હોય 1 -18z -63z² is it quadratic equation yes so 2 power 1 power no power પણ quadratic equation રિવર્સ છે પહેલા 2 power હોય પછી 1 power હોય પછી 0 power હોય એટલે કે અહીંયા 1 છે એ આગળ છે તો 1 ના પાર્ટ કરી 1 1 સા કરવાનું છે શું માઈનસ સબટ્રેક્શન કરવાનું છે સબટ્રેક્શન કેટલું લાવવાનું છે 18 18 લાવવાનું છે 7 તો અહીંયા 3 6 6 6 321 સા સો 36 સા આનો સ્પ્લિટિંગ કરવાનું નીચે એટલે કે 21 3 સા 63 થાય આપણે આનો સ્પ્લિટિંગ કર્યું 1 1 સા પછી આનો ટેબલ બોલો ને આનો ટેબલ નીચે આવે આનો ટેબલ ઉપર આવે 1 1 સા 1 આ બંનેનું મલ્ટીપ્લિકેશન ના આવે નીચે પણ નહીં મળે કેમ મળશે કેમ નહીં મળે આ 21 3 1 સા 3 હવે હું કહે છે એનું સબટ્રેક્શન કરો 18 સબટ્રેક્શન 18 આવે હા આવી ગયું 18 સબટ્રેક્શન યાની ડિફરન્સ સાઇન રિટર્ન સાઇન ટુ ધ ગ્રેટર નંબર એટલે કે માઇનસ અને પ્લસ એટલે -21 + 3 ઇઝ -18 થાય આઈ તો ગમ ઓકે હવે અહીંયા 1 જોડે z છે કે 63 સાથે z છે 63 આંતરિક કરી x x મૂકી દેતા હતા કારણ કે જે પહેલો નંબર હતો એની સાથે x હતો પણ અહીંયા તો નંબર આ નંબર્સ જ છે
પણ આનું સ્પ્લિટિંગ છે એની સાથે ઝેડ છે નીચે ઝેડ છે એટલે કે આ પ્લસ અહીંયા અને માઈનસ અહીંયા તો આન્સર આ આવશે 1 + 3 ઝેડ અને 1 - 21 ઝેડ જોઈએ લેટ સી આના સ્પ્લિટિંગ છે 1 આનું સ્પ્લિટિંગ કરીએ 1 + 3z 1 - 21z આવડે ને હા હા ભઈ આના પરથી સીધું આ લખવાનું છે એવું આવડવું જોઈએ અમે અત્યારે તો અમારું કરવાનું છે હા અત્યારે તો તમે 9th માં છો એટલે આ જ ક્વેશ્ચન હોય ને એના બે માર્ક્સ હોય તો ક્વેશ્ચન એની જ આન્સર લખવાનું છે મારે માર્ક્સ મળે અહીંયાથી સમ શરૂ કરવાનો આ સમ કરવાનો આ ઉપર વાળો આન્સર છે બોલો તમારો ડાઉટ ફટાફટ x અહીંયા છે x સ્ક્વેર માઈનસ a પ્લસ 1 upon a ઇન્ટુ x 1 upon a ઇન્ટુ x પ્લસ 1 ચલો આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે ને ક્વોડ્રેટિક ઇક્વેશન છે તો હવે હું કહે છે કે એના એડિશન એનું એડિશન આટલું આવવું જોઈએ એનું એડિશન a પ્લસ 1 upon a આવવું જોઈએ તો આને કરો આમાં સ્પ્લિટિંગ થી નહીં થાય તો આ x અહીંયા છે ને હું ખાલી અહીંયા મૂકી દઉં એટલે તમને અંદર મલ્ટીપ્લિકેશન કરતા ફાવે x સ્ક્વેર માઇનસ ax પ્લસ 1 upon ax પ્લસ 1 સમજમાં કોમન x x કોમન કરીએ તો x - a x - a હા હવે અહીંયા તો એવું બ્રેકેટ આપું છું ને તો સાંભળો અહીંયા 1 ની જગ્યાએ આવું લખાય a ઇન્ટુ 1 upon a હું લખાય કારણ કે તો કટ થઈ જાય ને હા એ તો કટ થઈ જાય કારણ કે આવું મને જોઈએ છે એટલે લખો કારણ કે એ જોઈએ છે મને અહીંયા તો એ છે જ નહીં તો એ કેવી રીતે લાવો પાછળ આ બંને માંથી મેં x ને કોમન કર્યું તો અહીંયા x કોમન કરીએ તો x વધે ને અહીંયા a વધે એટલે પાછળ મને a જોઈએ છે અહીંયા તો a છે જ નહીં તો તમે a જોતું હોય તો a લખો પણ એ ઘરના પોકેટના થોડા લખાય એટલે કે 1 upon a ને પાછું ડિવાઈડ કરી દો તો પ્લસ આ જે સાઈન હોય એ અહીંયા કોમન નીકળે હવે આ બંનેમાં શું સરખું છે 1 upon a ને કોમન કરીએ તો શું વધે x x x પ્લસ a અરે સોરી અહીંયા જો માઇનસ એક્સ એ માઇનસ આવે અહીંયા માઇનસ આવે કારણ કે આ મલ્ટીપ્લાય થાય આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ અહીંયા માઇનસ આવે એટલે કે અહીંયા માઇનસ આવે જ્યારે માઇનસ આવે એટલે ઇનસાઇડ બ્રેકેટ સાઇન ચેન્જ થઈ જાય એટલે 1 upon a કોમન નીકળે તો x વધે અને 1 upon a કોમન નીકળે તો અહીંયા a વધે નાઉ બોથ ધ બ્રેકેટ્સ આર સેમ એસ x - a કોમન કરો આ બંનેમાંથી બંને બ્રેકેટ તે કાઢી લો તો અહીંયા x વધે અને અહીંયા 1 upon a વધે
ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરો, ચાલુ છે વિડિયો. અચ્છા કાલે મેં કરાયો હતો. એક ફિગર PSR જોઈએ. PSR એ 90 છે. આ આ એંગલ 90 છે. PQ is 10. આ Q છે. PQ 10 છે. આ 10 છે. QS 6 છે. QSR 6 છે. RQ એ 9 છે. તો કેલ્ક્યુલેટ ધ લેન્થ ઓફ PR. PR ફાઇન્ડ કરો. તો અલગ અલગ ટ્રાયંગલ લેવાના, પહેલા આ ટ્રાયંગલ લઈ લો. ઇન ટ્રાયંગલ PSQ માં 10 સ્ક્વેર માઇનસ 6 સ્ક્વેર PS સ્ક્વેર. ચલો આ તો સાઈડ થઈ કે નહીં, સાઈડ જોતી હોય તો આમાંથી આ માઇનસ કરો. ક્યારે માઇનસ કરવાનું ખબર પડે છે? ક્યારે અહીંયા શું કરવાનું? 10 માઇનસ 6 સાઈડ ફાઇન્ડ કરો ત્યારે માઇનસ કરવાનું. અને હાયપોટેનસ ફાઇન્ડ કરવો હોય તો પ્લસ કરવાનું. આ આ જ્યારે આને આ જોઈતું હોય તો પ્લસ કરવાનું, આ સાઈડ જોઈતી હોય તો માઇનસ કરવાનું. પણ સ્ક્વેર માંથી માઇનસ કરવાનું ને. 10 માઇનસ 6 નહીં કરવાનું. 10 સ્ક્વેર માઇનસ 6 સ્ક્વેર ઇઝ 100 માઇનસ 36 ઇઝ 64. PS સ્ક્વેર, સો PS ઇક્વલ ટુ 8 થાય. યા 8 થઈ ગયું. રાઈટ, તો રાખો બેટા. આ 6 છે, આ કેટલું હતું? આપ્યું છે ભાઈ QR 9 છે. 9 પ્લસ 6 ઇઝ 15, તો આપકો 15 થઈ ગયું. હવે 15 સ્ક્વેર પ્લસ 8 બોલો તમે. હવે તમને PR ફાઇન્ડ કરવાનું કીધું છે, તો શું થાય? PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PS સ્ક્વેર પ્લસ SR સ્ક્વેર. કારણ કે આ ફાઇન્ડ કરવાનું હોય તો પ્લસ થાય આ માટે, કારણ કે હાયપોટેનસ છે. એટલે કે 8 સ્ક્વેર પ્લસ 15 સ્ક્વેર 64 પ્લસ 225 ઇઝ 189 PR સ્ક્વેર, સો PR ઇક્વલ ટુ 17. અગર ઘરે જે ડાઉટ આવતા હતા તમને મેસેજ કરતો. છેલ્લે તમે જે અત્યારે ચેનલ છે ને એમાં અમે છેલ્લે ગેસ તો સુધી થયું છે. Yes, no, 10 9 3 2 3 n 27 raised to n upon 3 raised to 3m into 2 raised to 3 equal to 3 raised to minus power 3. Then you have to prove that m minus n equal to 1. Chal prove karo. Okay. n છે, અહીંયા n છે, n છે, નીચે m છે. એક મિનિટ. હવે આ બધા છે ને એને 3 ના બેઝ માં લઈ જાઓ. 9 એટલે શું થાય? 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર ની n. n પાવર. 3 ની 2 પાવર. 3 ની n પાવર. 3 ની 3 પાવર. ની n પાવર. 3 ની 3m ઇન્ટુ 2 ની 3 પાવર. આવે સમજ? એટલે એ 3 ની કેટલી થાય? પાવર ઓફ પાવર મલ્ટીપ્લાય થાય
એટલે કે આ કેટલું થાય 3 ની 2 એ 2 n બાદ 3 ની 2 n બાદ 2 ઇન્ટુ n થયું. હવે જુઓ કે આ આ અને આ n પાવર માં છે તો બે સેમ છે તો એડિશન 3 ની 2 n પ્લસ n 3 ની 3 n થઈ ગઈ ઇન્ટુ 3 ની 2 પાવર સમજ માં 2 n અને n એટલે 3 n અને 3 ની 2 પાવર અને 3 ની 3 n પાવર 3 ની 3 n પાવર 3 ની 3 m પાવર માઈનસ 2 ની 3 પાવર. હવે ન્યુમરેટર માં જો 3 ની 3 n પાવર કોમન નીકળે છે તો અહીંયા 3 ની 3 n પાવર ને કોમન કરીએ અને બહાર કાઢી લઈએ તો 3 નો સ્ક્વેર વધે અંદર અને 3 ની 3 n પાવર બહાર કોમન કરી લઈએ તો અહીંયા 1 વધે નીચે 3 ની 3 n પાવર ઇન્ટુ છે ભાઈ ઇન્ટુ 2 ની 3 પાવર તો 3 સ્ક્વેર 9 9 માઈનસ 1 8 ઇઝ 8 આ 8 થઈ ગયો 2 ની 3 પાવર 8 ઇઝ 8 થઈ ગયો આ 8 છે આ કટ થઈ ગયો. નાઉ આ મને ડમ જો ધ બેઝ ઇઝ સેમ ઇક્વલ ટુ આ બધા ઇક્વલ ટુ આ લખવાનું છે ભાઈ 3 ની માઈનસ 3 પાવર 3 ની માઈનસ 3 પાવર ઇક્વલ ટુ 3 ની માઈનસ 3 પાવર એ તો કન્ટિન્યુ છે આ આપેલું છે આ પ્રૂવ કરવાનું છે. Now in the numerator and denominator base is same, so I can write 3 raised to 3 n minus 3 m. समझ में आ आने ऊपर ले जाए आप आने एक्सपोनेंट ले तो ये प्लस हुए तो माइनस है आपने आओ है ना x नी 7 पावर हो या ना x नी या 2 पावर हो तो आपने सो करिए x नी 5 पावर के लिए तो सही जाए 7 माइनस नीचे वाला ऊपर जाए ना a माइनस है જે પણ આ ક્રોસ કરે ને આને માઈનસ થાય એટલે કે આને ક્રોસ કરીને ઉપર ગયો તો 3n જો ઉપર જાય તો માઈનસ 3n થાય ઇક્વલ ટુ 3 રેઝ ટુ માઈનસ 3. નાઉ ઇન ધ બોથ સાઈડ ઓફ ધ ઇક્વલ ટુ ધ બેઝ ઇઝ સેમ સો આઈ કેન કમ્પેર ધ એક્સપોનેન્ટ એક્સપોનેન્ટ ને કમ્પેર કરી શકી આપણે 3n માઈનસ 3n માઈનસ 3m ઇક્વલ ટુ માઈનસ 3 એક્સપોનેન્ટ ને કમ્પેર કર્યું કારણ કે બેઝ સેમ છે સો આમાંની અંદર થી 3 કોમન કરો n minus m equal to minus 3. હવે આ 3 ભાઈ હવે આ છે આ મલ્ટીપ્લિકેશન કે હવે આ છે આ 3 ના છે આ ભી 3 ના છે કારણ કે એ વચ્ચે પ્લસ માઈનસ માં છે જ્યારે તમે કોમન કરી બ્રેકેટ ની બહાર હોય તો એ નીચે જાય હવે આ 3 નીચે જાય તો n minus m equal to minus 1 થાય. હવે બંને ની સાઇન ચેન્જ કરો માઈનસ 1 ને આ બાજુ લઈ આવો માઈનસ 1 છે તો આ બાજુ 1 થાય આ m માઈનસ છે આ બાજુ એ તો પ્લસ થાય ના પ્લસ છે તો અહીંયા માઈનસ થાય તો m માઈનસ n ઇક્વલ ટુ 1. ફટાફટ બોલો નહીં તો વિડીયો બંધ કરો. Triangles are this centimeter for 1 value of x and y is a triangle is equal to अच्छा 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 simultaneous linear સાંભળો પણ આ તમને બતાવું એક એક 5 upon 3x plus y plus half એ એક સાઈડ છે બીજી સાઈડ છે 2x plus half of y અને ત્રીજી સાઈડ છે 2 upon 3 x plus 2y plus pi by 2 centimeter. They are the dimension of the three sides. For what value of x and y are equilateral triangle? એટલે બધી સાઈડ સરખી છે એવું આપી દીધું છે એમ then you have to find the value of x and y find કરવાનું છે. Equilateral triangle છે નો મતલબ શું થયો? All sides are equal. આ બંને સરખી હોય આ બંને સરખી હોય તો I can compare and make a linear equation અને quadratic equation કોને કહેવાય? x અને y ની ઉપર પાવર 1 છે એટલે આ લિનિયર કહેવાય રાઈટ
પણ આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે આપણે આ બંનેને કમ્પેર કરી શકીએ એટલે કે 5x / 3 5x / 3 + y + half = 2x + y / 2 બંનેને કેમ ઇક્વલ કર્યું મેં કમ્પેર કેમ કર્યું કેમ કે ઓલ મલ્ટી સાઇડ અને ઇક્વલ છે ઓલ મલ્ટી સાઇડ ઇક્વલ છે ઇંગ્લિશ પુશ થઈ ગયું ઓલ સાઇડ્સ આર ઇક્વલ ओके इक्विलेटरल ट्रायंगल ऑल साइड्स आर सेम हेंस आई कैन कंपेयर टू साइड्स एज वेल एज आई कैन कंपेयर दिस एंड दिस लेकिन आना थी एक लीनियर इक्वेशन बन से यहां थी बीजो लीनियर इक्वेशन बन से बैन लीनियर इक्वेशन ने एलिमिनेट करिए तो तुमने x और y मिले आ बने ने कंपेयर करो 2x आ थयो y / 2 इक्वल 2x / 3 2x / 3 + 2y + 2y + 5y + 5y હવે આને સોલ્વ કરીએ તો 5x / 3 છે આ x છે તો આ બાજુ જોઈએ તો -2x + y છે તો આ પ્લસ છે આ બાજુ જોઈએ તો -y / 2 a = -1 / 2 આ પ્લસ છે આ બાજુ લઈએ આપણે LCM લો એક્ચ્યુઅલી પહેલા થી 6 LCM લઈ લઈએ 6 LCM લઈએ તો x x માં લઈએ તો 3 LCM થાય એઝ પર યોર વિશ 6 LCM લેવો હોય તો 3 છે તો આની પાસે 2 નથી तो 5 2 = 10x आणि पासे 6 च नथी तो 6 2 = 12x आणि पासे भी 6 नथी तो 6y माइनस आणि पासे 3 नथी 3y इक्वल टू माइनस 1 / 2 10x माइनस 12x माइनस 2x माइनस 2x + 3y + 3y इक्वल टू आ 6 ऊपर जाए એટલે माइनस 6 / 2 2 3 is up so minus 2x plus 3y equal to 3 sorry minus 3 is minus 3 a is the first equation ab aba ne solve kariye to 2x minus 2x upon 3 a plus cha baju e to minus plus y / 2 to a baju che ane a baju lei jao to minus 3 hoy is 5 / 2 ahiya pan 6 lcm leiye तो यहां 6 छे तो यहां 6 थी मल्टीप्लाई करो 12x - 6 3 2 जा 4x 2 3 जा 3 जे नीचे मल्टीप्लाई करिए ऊपर करवानो 3y - 12 - 12y हां इक्वल टू 5 / 2 LCM हां 12 - 4 8x - 12 - 3 - 9y - 9y इक्वल टू 6 into 5 / 2 आ 6 ने ऊपर ले 15 सो 8x - 9y equal to 15 is equation number 2 सिंपल फॉर्म x y मा तो टू लीनियर इक्वेशन अब बने इक्वेशन ने खाली हुआ या लखू चुके -2x + 3y equal to -3 दैट्स द फर्स्ट इक्वेशन બીજો इक्वेशन छे 8x - 9y equal to 15 હવે કોએફિશિયન્ટ આપણે ને એલિમિનેટ કરવો હોય તો ખબર છે ને એલિમિનેટ મેથડ માં શું કરવાનું હોય હે માઈનસ કરો માઈનસ થોડું પહેલા એ પહેલા કોએફિશિયન્ટ તો સરખો બતાવવાનો ને તો આની પાસે આ 2 છે ને આ 8 છે તો આને સરખું કરવું હોય x ના કોએફિશિયન્ટ ને તો આને આ ફર્સ્ટ ઇક્વેશન ને 4 થી મલ્ટીપ્લાય કરવું પડે તો 4 2 = 8 થઈ જાય સમજ મેં અથવા જો y ને સરખું બનાવવું હોય તો અહીંયા 3 છે અહીંયા 9 છે તો અહીંયા 3 થી 3 3 = 9 આપણે નંબર ઇન શોર્ટ સરખા બતાવવાના કોએફિશિયન્ટ ઓફ x એન્ડ y તો અહીંયા આપણે 8 છે 4 છે તો અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરું છું હું આખા ઇક્વેશન લખવાનું ઇક્વેશન નંબર 1 એન્ડ 2 મલ્ટીપ્લાય ઇક્વેશન નંબર વિથ 4 એન્ડ એલિમિનેટ બોથ ધ ઇક્વેશન યુ સ્ટેટમેન્ટ લખવાનો તને કરો -8x Plus 12y minus 2 minus 12 minus 12 બધા સાથે કરવાનું આ સાઈડ તો બી કરવાનું 4 3 = 12 અહીંયા 8x minus 9y equal to 15 હવે આને એડિશન કરવાની સબટ્રેક્શન કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી બંનેની સાઈન ઓપોઝિટ છે એટલે સાઈન ચેન્જ નહીં કરવાની એને કટ કરો plus 3y 12 minus 9 is 3y 15 minus 12 is 3 so y equal to 1 so substitute y equal to 1 in any equation aap ane equation aaya na pe equation che mathi pe equation mathi koi bhi equation ma substitute karo y equal to 1 in equation number 1 ma substitute karu chu aama
માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ માઇનસ થ્રી. તમારે હું જે બોલું ને ભાઈ સ્ટેટમેન્ટ છે બધા લખવાના. વાય ઇક્વલ ટુ વન, સબસ્ટિટ્યુટ વાય ઇક્વલ ટુ નંબર વન ઇન ઇક્વેશન નંબર વન, માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ વન. સો માઇનસ ટુ એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી તો છે જ, થ્રી વન ઝા થ્રી માઇનસ થ્રી, તો માઇનસ સિક્સ, માઇનસ સિક્સ. માઇનસ માઇનસ કેન્સલ ફ્રોમ બોથ ધ સાઇડ. X is 6 by 2, so x is 3. 3. So value of x and y, 1 and 3. Okay? આ વર્ષમાં તમારે જેટલા જલસા કરવા હોય એટલા કરી લો. તમે એવું કહેશે આ ડિલીશન છે, આ નથી આવવાનું. ક્વોડ્રેટિક ઇક્વેશન, ક્વોડ્રેટિક ઇક્વેશન અથવા તો લિનિયર ઇક્વેશન, તમને એના કેટલા બે કે ત્રણ ચેપ્ટર છે અને એ આઠ માર્ક્સ, આઠ આઠ માર્ક્સ પૂછે છે. હવે આ વર્ષે તમને કહી દીધું કે બે પ્રોબ્લેમ્સ તો આવવાના નથી. વોટ અબાઉટ નેક્સ્ટ યર? તમે નાઇન્થ માટે નથી ભણતા ભાઈ, ટેન્થ માટે નહીં ભણતા. આપણે ઇલેવન ટ્વેલ્થ માટે ભણીએ છીએ. ટેન્થના રિઝલ્ટ પર ક્યાંય કોઈને એડમિશન લેવાનું નથી. ટ્વેલ્થના રિઝલ્ટ પર એડમિશન મળે છે. ચલો બંધ કર દો.